હા, હવે નો ટ્રેક કરીએ. જીણા કાકાનો ફોટો લઈ લે. નાખી હજુ એકાદો મજા કરવાની છે તો ખામી ના રાખવી. આજે જીણા કાકાને ભાવાંજલિ આપતા આપણે વિચાર કરીએ કે કેટલા મહાપુરુષ જગત ઉપરથી આમાં એક એ પણ હતા. ગયા પછી જ ખબર પડે, જીવતા કોઈ જાણે નહીં, મર્યા પછી માથાકૂટ બોલે નહીં સામે. મોટા જીણા કાકા ઉપર પત્રો લખતા. હરિયો, હા બોલો બોલો. દવાખાને અડધો કલાક પછી. હા વા, આવો. ત્યારે જીણા કાકા 54 સાલમાં લવાછામાં હોય, આમ નીરા મંડળીમાં હોય, કતાર ગામથી પત્ર લખાણો છે. તમે લખે ને કતાર ગામ તારીખ આટલી, ત્યાંથી પત્ર લખ્યો હોય ને કે કતાર ગામ મોકલ્યો હોય, લખ્યો હોય, લખ્યો છે કુંભકોણમથી. હો ભાઈ, કતાર ગામ મોકલ્યો. હા, મોકલેલો ભીખુ કાકાની ત્યાં. 14/5/1954 પત્ર છે. એમાં લખે છે, પ્રિય ઝીણાભાઈ, મોટા કેવું લખતા છોકરા, સમજવા જેવું, સાંભળવા જેવું, ક્યારે કામ આવશે, મજા આવશે, સાંભળજો. જત તમારો 11/5/54 કાગળ આજ મળ્યો છે. ઝીણા કાકાએ 11/5/54 લખેલો કાગળ મળી ગયો મોટાને. મૌનમાં તમને આનંદ આવ્યો તે હરિની કૃપા. ત્યારે મૌન મંદિર આવ્યા નહોતા, ગુણિયાના બનાવેલા હતા, ગુણચાના શમશાન પાસે આ જગ્યા રાખી લીધેલી. હવે હરિનું સ્મરણ કરતા રહેજો. તમારે શું શું કરવાનું છે તે તો તમને એક કાગળમાં મેં લખેલું છે, બીજું તો તમને જે ભીખુભાઈ કહે છે તે કરજો. અમારા કામમાં જેટલી થાય તેટલી મદદ કરજો. તમારા ભાઈઓમાં હરિની ભક્તિ વધે, પવિત્રતા વધે, ભાઈચારો વધે, સંપ વધે, એકબીજામાં પ્રેમ ભાવ વધે, એકબીજાને મદદરૂપ થવાનું દિલ થાય, એવું બધું કરતા રહેજો. પણ સાથે સાથે હરિને ભજતા ભજતા બધું કરજો. હરિને ભૂલશો નહીં, હરિને ભૂલશો નહીં. બોલવાનું બહુ ઓછું રાખજો. વિદ્યાબેનને ઘણા ઘણા પ્રણામ. વિશાલ ડબોલી રહીએ સાહેબ, ને આમાં ડબોલી પત્ર લખ્યો મોટા એ કુંભકોણમ થી ડબોલી નિરા કેન્દ્ર ડબોલી. એક દી નીકળ્યાથી સાહેબ એટલે જોતા ખજૂરી હતી ને થોડી, આ નિરા કેન્દ્ર હશે સાહેબ. 9/6/1954. પ્રિય ઝીણાભાઈ, કેટલું ધ્યાન રાખતા ઝીણા કાકાનો એ પત્ર છે. આજે જન્મદિવસ છે ઝીણા કાકાનો, તો આપણે શ્રદ્ધાંજલિ ભાવાંજલિ આપીએ. જત તમારો 4/6 કાગળ મળ્યો છે 54/1900. તમારા શરીરમાં શક્તિ નથી એવું તમે લખો છો, તો તે બાબતમાં વૈદ્યને જરૂર પૂછજો, ને દવા લેજો અને દવા ખાજો. તારા જેવા છે, દવા બહુ ના ખાય. શેને કારણે અશક્તિ રહે છે, શરીરને શું થયું છે તે બધે બધું જ મને લખીને મોકલજો, કે જેથી મારે તમને સલાહ આપી શકાય. કારણ કે આશ્રમનું કામ ચાલતું અત્યારે છે ને, મારે કોઈ શિષ્ય નથી,
લખ્યું ને મારે તમને ગુરુ બનાવવા છે, મારે તમારા શિષ્ય બનવું છે, એવું લખ્યું છે. મોટા કે મારે કોઈ શિષ્ય નથી, તેમ હું કોઈનો ગુરુ નથી. આવું આવા ગુરુ એક જ છે જગતમાં, જે ગુરુ નથી એમ બોલે છે. બાકી ગુરુ થવા દોડાદોડી કરે છે. શિષ્ય થવું સહેલું નથી. મરણ આવે તો તે ભલે આવે, પણ મરણને ભોગે પણ ગુરુના વચનનું પાલન કરવાનું હોય ત્યારે શિષ્ય બનાય. એ કોઈથી થવાનું નથી. આ કાળમાં બોલવું સહેલું છે, પણ એમ હોવું, તે હોવું કે થવું એ ઘણું મુશ્કેલ કામ છે. જો તમે શિષ્ય છો એમ તમારી જાતને ગણતા હો તો શ્રીહરિનું સ્મરણ ગમે તેમ કરીને પણ સતત એક ધારું બસ ચાલ્યા જ કરે એવું કરી દો, એટલું વચન પાડી બતાવો તો શિષ્ય, બાકી તો ગપ્પા. તમારા મોટાના રામ રામ. ત્યાં રામ રામ લખતા. હવે સર બોધ માટે એક પત્ર છે. બોધ બોધ રૂપે તારીખ 15/7/54 ગુરુ પૂર્ણિમા કુંભકોણમ મોટાએ લખેલો પત્ર છે. આ બધા વાંચું ઈજીણા કાકા ઉપર. પ્રિય ઝીણાભાઈ, જત તમારો 11/6/54 પોસ્ટ કાર્ડ મળ્યો છે. ત્યારે તો પોસ્ટ કાર્ડથી જ બધું ચાલતું ને. તમને તમારો 10/12 પત્ર મળ્યો છે તે વેળા કાગળ લખી દીધેલો છે. ભગવાનને ભરોસે રહેવું. શું કરવાનું? ભગવાનને ભરોસે રહેવું. કોઈ માણસના ભરોસે રહેવાય કે ભગવાનના ભરોસે? ભગવાનનો ભરોસો ઉત્તમ કહેવાય. હા, એ ભરોસો રાખવા માટે આપણામાં શું હોવું જોઈએ? ભગવાન માટે શ્રદ્ધા હોવી જોઈએ, તો ભગવાનનો ભરોસો મળે આપણને. પાપકો ભગવાનનું ભજન કીર્તન કર્યા કરવું, કોઈને પણ દગો દેવો નહીં, દારૂ ને આ નીરો ને તાળી બધું અડવું પણ નહીં, નીરો પણ ના પીવો, એ નશાની વસ્તુ છે બધી. માંસ માટી ખાવા નહીં. શરીર ઠીક ન રહેતું હોય તો શું થયું છે લખજો, એટલે લખી જણાવાય. સતત હરિનું સ્મરણ કરતા રહેજો. દરેક ગુરુવારે ઉપવાસ કરજો. મૌન પાડી શકાય તો સ્મરણ કરતા કરતા મૌન પાડો. બધાના પર સદભાવ રાખવો, પ્રેમ રાખવો, વેરભાવ ટાળી દેવા, બધાને મદદ કરતા થવું, એ જ લિખતીન તમારા મોટાના સપ્રેમ. ઘણા ઘણા પ્રણામ. મારા ઝીણા કાકાને પ્રણામ લખે બોલ મોટા. એ વાંચવા ચક્કર ખાઈ જાય એવું છે. કેવા હશે એની આ વિભૂતિ નહીં? પછી હજી એક નોલેજેબલ લેટર છે મોટાનો, આપણા બધાને કામ આવે એટલે વાંચું છું. 6/8/54 મુરબી શ્રી ઝીણાભાઈ મુરબી ત્યાં પ્રણામ કર્યા. એ મુરબી વાહ. જત તમારો તારીખ 2/8 કાગળ મળ્યો છે 1954. 10 દિવસનું મૌન તમે લીધું છે તે ઉત્તમ વાત છે, ને ગુરુવારનું મૌન લેવાનું પણ રાખજો જ, પણ હરિસ્મરણ તો કર્યા જ કરવું. ગુરુવારે મૌન, હરિનું સ્મરણ ભૂલશો જ નહીં. જીવનને પવિત્રમાં પવિત્ર રીતે જીવવું. કોઈની અદેખાય આપણાથી ન થાય, કોઈનો દ્વેષ ન થાય, કોઈની તરફ વેરભાવ ન બંધાઈ જાય, એમ વર્તવું. બધાનું ભલું ઈચ્છવું અને બધાથી આપણાથી થાય એટલું ભલું કરવું. કોઈના દોષ ના જોવા. કોઈ દિવસ કોઈના દોષ બતાવવાની કાઢવાય નહીં. બધાના સદગુણ જોયા કરવા. સદગુણ ખોળવા અને સદગુણ હોય જેનામાં એની કદર કરતાં શીખી જવું. બીજાને કેમ કરીને મદદ કરતા થઈને જીવાય એ બધું શીખી જવું. સદાય આનંદમાં રહેવું. શોક કે દિલગીરીને તો અંદર પેસવા દેવા જ નહીં. સમજાય છે છોકરી મારી દીકરી? બેન તું સાંભળે, સારું લાગ્યું લે. આ તો સીધું સાદું આવ્યું. આવું જીવનમાં જો સુખી થવું હોય ને તો આવું બધું આપણું જીવન બને ત્યારે આવું બધું ગંદુ બધું કાઢવાનું. કોઈ વાતો કરતા હોય આડાવડી એમાં ધ્યાન ના દેવું. ચાલો મારે કામ છે. રસ લઈ તો આપણે એમાં પડી જાય. આપણને રસ હોય તો જ રસ આવે ને, રસ ના હોય તો રસ ના આવે. રસ લેવા જેવું છે ભગવાન સિવાય ક્યાંય નહીં. સમજાય છે? બીજાને કેમ કરીને મદદરૂપ થવાય. એ જો કે આપણા સમાજમાં એક વિશેષ છે જ કે ક્યાંક કોઈ કામ કરતું હોય આપણે એને મદદ કરવાનું મન થાય. આ બૈરા બૈરા બધા બેઠા હોય ને, શાકનો ટોપલો લઈને જાય તો બધા લાગી જાય. શાક બધું સુધારી નાખે. ભાજી હોય એમાં તો વાર લાગે ને.
હલે સદાય આનંદમાં રહેવું, શોક અને દિલગીરીને કોઈ દિવસ અંદર પેસવા ના દેવા. દિલગીરી કોને કહેવાય? દિલગીરી ક્યારે થાય? આપણને દિલગીર ક્યારે થાય? કોઈ કોઈની ઘરે ગયા આવો ના કીધું એટલે દિલગીર. હા, દુઃખ લાગી જાય, એ લગાડવા ના દેવું. એ તો બિચારા કામમાં હશે, ભૂલી ગયા હશે, ચાલો એમ કરીને ઉડાડી દેવાનું. અંદર ઘૂસી જાય તો બીજું બધું ઘણું કામ હોય બગડી જાય. આપણું આખો દી બાકી હોય ને સવારમાં બગડી ગયું તો હે, છોકરા મોટા કરવા ને એ બધું કેવક થાય. પછી ધબેડતા હોય ઢીમ ઢીમ, પછી કાંઈ કરે ફાટ મારી દે ગુસ્સા, કારણ કે પૂછડી દબાઈ ગઈ હોય બીજાને આ બાજુ કાઉ કાઉ થયા કરે. હા, અમને યાદ કરતા રહેજો. અમને એટલે અમને નહીં, મોટાને. હા, યાદ કરતા રહેજો એમ કહે. તમારા મોટાના ઘણા ઘણા પ્રણામ. આમાંય પ્રણામ છે. મોટા પત્રો એવા, એક પત્રો સરસ મજાનો વાંચી લે. ચાલો નાનો છે, જોઈ લો. 5555 ચાર પાંચડા સાહેબ, 5555 કુરુક્ષેત્ર મહાદેવ એવું સ્થળ છે, ગાંધી આશ્રમ અમદાવાદથી લખ્યો છે પત્ર મોટા એ ઝીણા કાકા ઉપર. તમારો કાગળ મળ્યો છે, હરિસ્મરણમાં મસ્ત બનજો. બંધ કોષ રહેતો હોય તો રોજ રાતે હરડે 6 આની ભાર લેવી, કબજિયાત હોય તો. ભાવનાને વધારા કરવી. ભાવના, ભાવના કોને કહેવાય? સાહેબને પૂછી નાખીએ, ભાવના કોને કહેવાય? બધા પછી સદભાવ, પ્રેમ રાખવો, કોઈનું ભલું થાય એવું મનમાં રાખવું. આ તમે બધા બેઠા છો, ભલે હું બોલતો એમ થાય કે કંઈક થોડાક મોટાના શબ્દો છે આ કોઈના કાનમાં પડે ને તો સુખી થાય. મારા નામ માટે નહીં, તમારું કામ થવું જોઈએ, એ ભાવના કહેવાય. નામ માટે કરે એ ભાવના ના કહેવાય. હં, તમારે ફી લેવાની રોજ 10 રૂપિયા, તો ભાવના ઉડી ગઈ. તો ભાવનાની કિંમત હોય. હં, હરિસ્મરણમાં મસ્ત બનજો, ભાવના વધાર્યા કરજો. જે કંઈ થાય તે ભગવાનને કીધા કરવું, બીજા બધાને કહેવું. માણસોને કહી તો શું થાય? જેને કીધું એ હું તને વાત કરું કાંઈક, પછી એમ કહું કોઈને કહેતી નહીં. બરાબર, જેના વિશે વાત હોય એને તો કહેવાય જ નહીં ને. પછી તમે આડાવડા થાવ એને જ કહેવાય પહેલાં, પછી બાંધે કે નહીં. ભગવાનને કીધું હોય તો કંઈ સાંભળે તો રસ્તો કાઢી દીધો, બાકી તો ઝઘડા વધતા જાય. હં, અમરફળ જેવું છે સાહેબ. શ્રી હરિને નિવેદન કરજો, દિલમાં સચ્ચાઈ જાળવવી. દિલમાં સચ્ચાઈ જાળવવી એટલે જેવી આપણી વૃત્તિ એવી ભગવાનની મહેર. એ પત્ર હોત તો આજ આખો હારો વંચાઈ જાય. હરિથી વિમુખ ન થવાય જાય એની ઘણી ઘણી કાળજી રાખવી. હરિથી વિમુખ ક્યારે કહેવાય? આપણે રાગ દ્વેષ ઈર્ષા ન દેખાય ને એવું આપણા મનમાં આવી જાય ને કોઈ ક્રોધ ને મોહ ને, ત્યારે સમજવું ભગવાનથી આપણે જુદા છીએ, ભગવાન આપણાથી દૂર વહી ગયા છે. હં, નજીક હોય ત્યારે શું થાય? અંદર મનમાં શું રહીએ? પ્રેમ ભાવના, કોઈનું સારું કરવાની ભાવના, દયા કરુણા, માફ કરી દેવાનો ગુણ. કોઈ ભૂલ કરે તો માફ કરી દેવું, બાયધા જ કરે આખી જિંદગી. માફ કરી દીધું હોય તો ત્યારે શાંત થઈ જાય બધું. એ ગુણ કેળવવા માટે અઘરું છે, પણ ઘણી ઘણી કાળજી રાખવી. રાગ દ્વેષ મોડા પડે એવું કર્યા કરવું. દરેક જેનો સંગ આપણને મળ્યો, સંબંધ મળ્યો, એને સદભાવ કરવા, દિલથી દિલ મેળવવું એના પ્રત્યે. દરેક મારીનો ભાવ જોયા કરવો. કેટલા વાગ્યા છે કિરણ? થઈ ગયા? એક પત્ર વાંચી લી સાહેબ. ઓકે, આમાં હા હા, સૌ સરસ પત્ર છે, આમાં ઘણું બધું આવી જાય છે. 3/1/1900 નવેસરથી લે જુદો ભાઈ લાંબો.